નમસ્કાર મનસુભાઈ માંડવિયા. આ જવાચાળા વખાણ આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે 2009 થી 2012 દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાઘ ઝોન માટે. તે ગુજરાતના 225 તાલુકામાંથી 57 તાલુકા 25% વિસ્તારમાં ડાઘ ઝોન આવતો હતો ને તે કારણે 57 તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા. તો આંદોલન ચલાવ્યું, સભાઓ કરી, સંમેલનો કર્યા, પત્રિકાઓ છાપી, બુકલેટો બનાવી. 3 વર્ષના મુમેન્ટ અંતે સરકારે 2012માં ડાઘ ઝોન હટાવી. એટલે તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભા ફ્લોર ઉપર જાહેરાત કરી હતી કે ડાઘ ઝોન જે હેઠો છે એના પાયામાં જવાહર ચાવડા છે. આ વિધાનસભા ફ્લોરમાં કાકાએ કીધું. એવી જ રીતે 2012 થી 2014 દરમિયાન ગરીબો, વંચિતો, દલિતો આ બધાને ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે, બીપીએલના ફોર્મ માટે, વિધવાસેના ફોર્મ માટે. તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું. તે વખત જૂના ચિંદોડે, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉપરેટા, ધોરાજી, જામનગર આ તમામ તાલુકામાં તે અભિયાન ચલાવ્યું હતું. તેને કારણે જૂના જિલ્લાની અંદર 1,47,000 જેટલા ફોર્મ ભર્યા હતા, સરકારમાં સબમિટ કર્યા હતા. સરકારે કોઈ જતો પ્રોસેસ ન કર્યો. ન કારણ કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે આપણા ગવર્નર છે, તેને હોઈકોર્ટ ને જેને કારણે હું હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવા ચવડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ 1,47,000 ઉપરાંત ટૂંકમાં 9-10 લાખ કાગળ, 1 ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા. ત્યારે 90 દિવસનો પ્રોસેસ કરવાની સૂચના હાઈકોર્ટ આપી હતી. એના કારણે ઘણા ગરીબો વંચિતોને લાભ મળ્યા, વિધવાને સહાય મળી ગઈ. અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન આ જવાહર ચાવડા, આ જવાહર ચાવડા છે. આપના ધ્યાન માટે, આપ તો પોતાના પ્રજાના પ્રતિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય વાત. બીજી, આ જેટલા કામો કર્યા તે કામમાં હંમેશા મેસ્કોટ વાપરતો, કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી. આ લડાઈ કોઈ સામે નથી કરી, કોઈ માટે નહોતી કરી, કોઈ સામે પક્ષ માટે નહોતી કરી, જનિત માટેની વાત હતી. એ જનિતમાં તમે કામગીરી કરો, વિસ્તાર બાર કરો, એને જ હું સેવા માનું છું. ને આ બધી કામગીરી સ્વખર્ચે કરેલી હતી. આપને ધ્યાન આપનો આભારી. જવાહર ચાવડા.